બીપરજોય વાવાઝોડાના કારણે ડીસા તાલુકામાં અનેક વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા, જે અંગેની ધારાસભ્યએ સમીક્ષા બેઠક યોજી. બીપરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ નુકસાન ડીસા અને ધાનેરા તાલુકામાં થયું, જેમાં ડીસામાં 320 જેટલા વીજળીના પોલ ધરાશાયી થયા, જેના કારણે અનેક ગામમાં અંધરપટ છવાઈ ગયો. વાવાઝોડા અંગે અગમચેતીના પગલાં લેવાયા હોવાથી વીજ કંપનીની ટીમો તૈયાર હતી, પરંતુ ભારે વરસાદને કારણે તાત્કાલિક કામગીરી થઈ શકી ન હતી. વાવાઝોડા દરમિયાન ડીસામાં ખેતીલાયક 375 વીજ કનેક્શન બંધ થઈ ગયા હતા, જેથી વીજ કંપની દ્વારા બનાસકાંઠા જિલ્લા ઉપરાંત બહારથી સ્ટાફ બોલાવતા કોન્ટ્રાક્ટરે હિંમતનગર, સાબરમતી, મહેસાણા ડિવિઝનમાંથી 3 જેટલી વધારાની ગેંગ કામે લગાડી સમારકામ હાથ ધર્યું હતું, જેથી 375 ખેતીલાયક વીજ કનેક્શનમાંથી 273 વીજ કનેક્શન પુનઃ શરૂ કરાયા છે, જ્યારે જ્યોતિ ગ્રામ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં આવતા વીજ કનેક્શનનું તેમજ શહેરી વિસ્તારના તમામ વીજ કનેક્શન ફરીથી ચાલુ કરી દેવાય છે. જોકે વીજ કંપનીની કામગીરી દરમિયાન પણ હજુ 20 જેટલા ફીડર બંધ હોવાથી દિશાના ધારાસભ્ય પ્રવીણ માળીએ વીજ કંપનીની કામગીરી અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં UGVCLના અધિકારીઓ ઉપરાંત ડીસાના નાયબ કલેક્ટર નેહાબેન પંચાલ, મામલતદાર ડોક્ટર કિશનદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય હજુ પણ જે કનેક્શનો બંધ છે તેને વધારવાની ટીમો બોલાવી તાત્કાલિક ચાલુ કરાવી દેવા સૂચના આપી હતી. બ્યુરો રિપોર્ટ, બરઠક, ડીસા.